નેક્સ્ટ લાઈફમાં સ્વર્ગ ક્યાં છે યુ ડોન્ટ નો, રાઈટ? તમને ખબર નથી કે આકાશમાં સ્વર્ગ ક્યાં છે, કેટલા છે, કેટલી જગ્યાએ છે, કેટલા પ્રકારના છે. અમારા જૈન શાસ્ત્રની અંદર બહુ ડિટેલની અંદર દેવલોક કોને કહેવાય, એના કેટલા પ્રકાર છે, ત્યાં કેવા કેવા સુખ હોય, બધી વાતો છે. અત્યારે નથી કરતો, અત્યારે એ ચાલુ કરીશ ને તો તમે આ સીએ બીએ બધું બાજુ પર મૂકીને મારા ક્લાસ ભરવાના ચાલુ કરી દેશો. અલ્ટિમેટલી તો તમને સુખ જ જોઈએ છે ને, તમને પૈસો જોઈએ છે, તમને પદ જોઈએ છે, તમને પ્રતિષ્ઠા જોઈએ છે, તમને સારો પરિવાર જોઈએ છે. આજે એ જ કહેવા આવ્યો છે, અહીંથી મર્યા પછી સ્વર્ગ ક્યાં છે યુ ડોન્ટ નો. અહીંયા જ આપણે સ્વર્ગને જો ઉતારી શકતા હોઈએ તો ચેલેન્જ આપીને કહી દેવું જોઈએ, મને આવતા ભાવમાં સ્વર્ગની જરૂર. આજે એવા ત્રણ પોઈન્ટ તમારી સાથે મૂકવા છે, ખાસ કરીને અમારા શિકાગો વાળા ભાઈ બહેનો કે જો ઇન્ડિયા છોડીને યુએસએ વર્ષોથી ગયા છે, ગયા તો છે સુખની શોધ માટે, સ્વર્ગની શોધ માટે, સ્વર્ગ જેવા સુખને મેળવવા માટે. એમને એ જ કહેવું છે, ચાહે તમે અમેરિકામાં હો, ચાહે તમે ઇન્ડિયા પર હો, ચાહે તમે મંગળ પર હો, અરે ચાહે તમે નરકની અંદર પણ ચાલ્યા જાઓ, તમારી પાસે આજે હું જે ત્રણ ચીજની વાત કરું છું એ આવી જાય તો તમે સુખી છો. યુ આર ઇન હેવન. અને આ જો ત્રણ ચીજ નથી તો તમને આ દુનિયાના સારામાં સારા એરિયામાં મૂકી દઉં ને તો પણ તમારા જેવો દુખી કોઈ. સાચું બોલો, અમેરિકા જાઓ તમે અને ત્યાંથી પાછા આવો, પછી તમને પૂછે ભાઈ શું લાવ્યા શું લાવ્યા, તમે કહો સનલાઇટ સાબુ લાવ્યો. એ સનલાઇટ સાબુની લાટી લઈને તમને મારવા દોડે કે ના દોડે? કઈ અક્કલ બક્કલ જો, અમેરિકા જાય ને તું સનલાઇટ, આ સનલાઇટ તો અહીંયા મળે છે. આ ભવની અંદર મનુષ્યનો ભવ પ્રાપ્ત કર્યા પછી મારે તમને એ કહેવું છે, એવા ત્રણ વૈભવ તમારી પાસે હોવા જોઈએ, સ્વર્ગ તમારા ચરણોમાં આવે. નંબર વન, બરાબર સાંભળજો, લાસ્ટમાં હું તમારી સામે પ્રશ્નોત્તરી ક્વેશ્ચન આન્સર કરીશ. આન્સર આપશો સહી આન્સર, અને જે સહી આપશે એને શિકાગોની ટિકિટ એને જાતે લઈ લેવાની. નંબર વન, ઉપરના સ્વર્ગની વાત છોડો, મારે હું જ્યાં છું ત્યાં મારે મારું એટમોસ્ફિયરને હેવન જો બનાવી દેવું હોય તો નંબર વન, સંસ્કારનો વૈભવ ઉત્પન્ન કરો. સંસ્કાર, વોટ મીન્સ સંસ્કાર? કેશો સંસાર નહીં, સંસ્કાર. સંસ્કાર એટલે શું? અંગ્રેજીમાં જેને તમે કલ્ચર કહો છો, એ કલ્ચર થી પણ જરાક ઉપર જાઓ એને સંસ્કાર. તમને એકદમ સિમ્પલી સમજાવું, સંસ્કાર કોને કહેવાય? તમારા મા બાપને જે ગમે, તમારા વડીલોને જે ગમે એ કરવું, અને તમારા પેરેન્ટ્સને જે ના ગમે એ ના કરવું, એનું નામ સંસ્કાર. સિમ્પલ ડેફિનેશન, વન લાઇનર ડેફિનેશન. મા બાપને ગમે કરવું, એમને ના ગમે ના કરવું, એનું નામ સંસ્કાર. હું રોજ ભગવાનના મંદિરમાં જાઉં છું બીકોઝ ભગવાન મારા બહુ ઉપકારી છે, એટલા માટે નહીં, મારા મા બાપે કીધું છે કે આપણી સવાર ભગવાનના દર્શનથી થવી જોઈએ. ઓકે, હું રોજ મારા મા બાપના ચરણોમાં પ્રણામ કરું છું, કારણ કે મારા મા બાપ એમના પેરેન્ટ્સને પગે પડતા હતા તો મારે પણ એમને પગે પડવું જ છે. હું ઘરેથી બહાર નીકળું, આ તો આજે અમદાવાદમાં છો, પહેલા આપણે ગામડામાં રહેતા હતા ને, આપણા વડીલો, આપણા મા બાપ, આપણા બા દાદા, તમને ખબર છે એ લોકો ગામડામાં રહેતા ને તો પાણી ભરવા ક્યાં જતા હતા? કુવા. પાણી કુવામાં ભરવા જાય ઘર માટે, ત્યારે એક એક દેગડું, હા, એક હાંડો, એક તપેલી પાણી ક્યાં નાખે ખબર છે? પશુઓને પીવા માટે હવાડામાં નાખે. કારણ સંસ્કાર. આ બોલ, પશુઓને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે? આવી ગરમીની અંદર એ લોકોને પાણી જોઈતું હોય કોણ આપશે? બેઠેલા 400-500-600 સ્ટુડન્ટને કહું છું, તમારી પાસે જો યુનિટી હોય ને, તમારે આ કામ કરવું જોઈએ. તમારું પોકેટ મની તમારા મા બાપ આપે છે કે નથી આપતા?
એટલા આપે છે મારે નથી જોવા, કેમ કે અમે તો એને ટચ પણ નથી કરતા. જૈન સાધુ આ દુનિયાની અંદર એક એવો સાધુ છે કે જે ક્યારે રૂપિયાને ટચ નથી કરતા. અમે વિધાઉટ રૂપીસ અહીંથી મુંબઈ પણ જઈએ, મુંબઈથી કોલ્હાપુર જઈએ, કોલ્હાપુરથી બેંગ્લોર જઈએ, આ પગ છે ને એ અમારી 11 નંબરની ગાડી છે, તમારી 4 બંગડી વાળી, અમારી 2 બંગડી વાળી.